चलो स्वर्ण चौपड़ी में पाना नंबर 101 नहीं कारण के भणी लीधेलू आप हा 101 में ओके 101 में प्रवृत्ति 6.5 पती जाए पछी नीचे छेल्लो पैराग्राफ आ पहला विभाग में आपने सजीवों में पोषण ना विषय पर चर्चा करी हती नहीं आवे चौपड़ी सजीवों ना विषय पोषण ना विषय में चर्चा करी हती जे खाद्य पदार्थों नु अंतःग्रहण पोषण की क्रिया माटे थाय छे पोषण नो मतलब आपने एम कीधु तू गईकाले आगला लेक्चर में के खोराक ग्रहण कर्यो अने पाचन थयो आ बधु पोषण हवे शक्ति मेळवानी पोषण में शक्ति नहीं मळती पोषण मतलब खोराक शरीर नी अंदर जाए और एनु सरल स्वरूप में पाचन कोशोतियों उपयोग विविध जैविक क्रिया माटे ऊर्जा प्राप्त करवा माटे करे विविध सजीवो तेओ तेने विभिन्न पद्धतियो द्वारा करे केटलाक सजीव ऑक्सीजन नो उपयोग ग्लूकोज संपूर्ण CO2 ने पानी में विघटन के विखंडित करवा माटे करे छे ज्यारे केटलाक अन्य सजीवो बीजा पद्धति में उपयोग करे जेमा ऑक्सीजन प्राप्त थतो नथी के ते कार्यरत होतो नथी आकृति 6.8 आ बधी अवस्थाओं में पहलो तबक्को ग्लूकोज ना 6 कार्बन पहलो तबक्को ग्लूकोज ना 6 कार्बन वाला अणु 3 कार्बन वाला अणु पाइरुवेट में विघटन करवानो छे आ क्रिया कोष रस में थाय छे त्यारबाद पाइरुवेट इथेनॉल अने कार्बन डाइऑक्साइड में रूपांतरित थाय छे आ क्रिया में ईस्ट में आत्मन दरमियान थाय छे आ क्रिया ऑक्सीजन की गैरहाजरी में थती होवाथी तेने अजारक श्वसन कहेवामां आवे छे पाइरुवेट नुं विखंडन के विघटन ऑक्सीजन नो उपयोग करीने करार सूत्र में थाय छे આ ક્રિયા 3 કાર્બન વાળા પાયરુવેટ ના અણુ વિઘટન કરીને 3 કાર્બન ડાયોક્સાઇડ ના અણુ આપે છે બીજી નિપત પાણી છે આ પ્રક્રિયા ઓક્સિજન ની હાજરી માં થવાથી તેને જારક શ્વસન કહેવામાં આવે છે અજારક શ્વસન ની તુલનામાં જારક શ્વસન માં ઉર્જા ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે કેટલીક વાર જ્યારે આપણે સ્નાયુ પેશી ના કોષમાં ઓક્સિજન નો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટ નું વિઘટન બીજા પરિપથ દ્વારા થાય છે અહીંયા પાયરુવેટ 3 કાર્બન વાળા અણુ લેક્ટિક એસિડ માં રૂપાંતરિત થાય છે અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણા સ્નાયુ પેશી માં લેક્ટિક એસિડ નું નિર્માણ થઈ સ્નાયુઓ જકડાઈ જાય છે કોષીય શ્વસન યાર બે ગ્લુકોઝ કરા આખી વાંચીએ દાદી આ ખાલી આપણે નજર નાખીએ પછી સમજાવતા નથી પછી ગાઈડમાં વાંચીશું પછી હું સમજાવીશ પછી બોલીશ પછી તમારે બોલવાનું ગ્લુકોઝ કોષ રસની અંદર 6 કાર્બન નો અણુ એમાંથી પાયરુવેટ બન્યો 3 કાર્બન નો અણુ વાળો વત્તા ઊર્જા છૂટી હવે એ પાયરુવેટ ઓક્સિજન ની ગેરહાજરીમાં ઈસ્ટમાં ઇથેનોલ અને CO2 માં ફેરવાઈ જાય અને ઊર્જા વળે O2 ના અભાવે સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ બને અને ઊર્જા વળે અને O2 ની હાજરીમાં ઘણા સૂત્રમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઊર્જા છૂટી પડે છે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઊર્જા તરત જ ATP નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણના રૂપે પ્રાપ્ત થાય છે ATP નું વિઘટન એક નિશ્ચિત પ્રમાણમાં ઊર્જાને મુક્ત કરે છે જે કોષની અંદર થનારી આંતરોષ્મી પ્રક્રિયાઓનું સંચાલન કરે છે ATP એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એ પછી પહેલા આપણે આની વાત માહિતી મેળવી લઈએ જો પહેલા તો જારક શ્વસન પહેલા તો શ્વસન એટલે પાચિત ખોરાક પાચિત સરળ જે ખોરાક છે આપણે સરળ પાચિત ખોરાકનું આપણે નામ આપી દો ગ્લુકોઝ શું નામ આપ્યું ગ્લુકોઝ એ ગ્લુકોઝ માંથી શક્તિ છૂટી પડવાની પ્રક્રિયાને શ્વસન કહેવાય કોમન વસ્તુ શું બોલ્યો હું ગ્લુકોઝ માંથી શક્તિ છૂટી પડવાની પ્રક્રિયાને શ્વસન કહેવાય આ શ્વસનની કોમન વ્યાખ્યા હવે શ્વસનના પાછળ બે પ્રકાર છે એક અજારક અને બીજું જારક જો ઓક્સિજનની ગેરહાજરીમાં શક્તિ છૂટી પડવાની પ્રક્રિયા થાય તો એને અજારક શ્વસન કહેવાય અને ઓક્સિજનની હાજરીમાં શક્તિ છૂટી પડવાની પ્રક્રિયા થાય તો એને જારક શ્વસન કહેવાય ખબર પડી ગયા ખ્યાલ આવી ગયો ભાઈ શ્વસન એટલે શું ગ્લુકોઝમાંથી શક્તિ છૂટી પડવાની પ્રક્રિયાને શ્વસન કહેવાય શ્વસન ના કેટલા પ્રકાર રહ્યા છે અજારક શ્વસન બે જગ્યાએ એક ઈસ્ટ ની અંદર થાય
ઈષ્ટમી અંગ પહેલું કોષ રસમાં સમજો બે જગ્યાએ શક્તિ છૂટી પડે એક કોષ રસની અંદર શક્તિ છૂટી પડે અને બીજી કણા સૂત્રમાં શક્તિ છૂટી પડે સાંભળજો ભાઈ કોષ રસની અંદર જે ગ્લુકોઝ તો ગ્લુકોઝનું અણુ સૂત્ર હોય C6H12O6 એટલે હંમેશા એવું કેવું લખે છ કાર્બન ધરાવતો ગ્લુકોઝ कार्बन परमाणु संख्या बदलाती जती शर्करा घना बदा स्वरूप ग्लूकोज फ्रुक्टोज सुक्रोज आ बदा तमारे तरह ज भणवानुं आप आगळना धोरणमां साइंस में जसो बी ग्रुप राखशो तो आवशे एटले अत्यारे लोको एवुं लख्युं के छ कार्बन धरावतो ग्लूकोज कोष रसनी अंदर ऑक्सीजन नी गैरहाजरी में जे ग्लूकोज आयो ने रुधिर द्वारा कोष में आयो कोष में पहला क्या गयो कोष रस में ग्लूकोज जे होय एमा ऑक्सीजन नी गैरहाजरी में એટલે કે આ જ્યારે શ્વસન થયું એમાં પાયરુવેટ અણુ બને બધામાં પહેલા પાયરુવેટ અણુ બને અને પછી મેઇન નિપજ મળે તો પાયરુવેટ નામનો અણુ બને છે અને એ પાયરુવેટ અણુ ત્રણ કાર્બન ધરાવતો અણુ હોય છે અને સાથે સાથે શક્તિ છૂટી પડે છે તો બોલો ખબર પડી ગઈ એટલે આપણી ચિત્રમાં આપણી આકૃતિમાં 6.8 માં ગ્લુકોઝનું કોષ રસમાં પાયરુવેટ દેખાય પાયરુવેટ એમાં શું લખ્યું નીચે વાંચો ત્રણ કાર્બન ધરાવતો અણુ વત્તા શું લખી ઊર્જા ખબર પડી ગઈ આટલું એટલે દરેકના કોષ રસની અંદર પાયરુવેટ તો બને જ ભાઈ કોઈ પણ પ્રકારનો પ્રાણી હોય કે ઈસ્ટ ખબર પડી ગઈ આટલું હવે આપણા કોષની અંદર ગ્લુકોઝ આવ્યો गैरहाजरी આ બધાના કોષની અંદર કોષ રસમાં થાય આ પ્રક્રિયા હવે કોષ રસમાં કોણ છે પાયરુવેટ છે હવે એ લોકો ત્રણ ભાગ પડે કે ઈસ્ટ નામની જે ફૂગ છે એની અંદર ઈસ્ટ નામની ફૂગમાં પણ અજારક શ્વસન થશે એની અંદર કોષ રસમાં કામ પત્યા પછીની વસ્તુ એમાં ઈસ્ટમાં ઓકુની ગેરહાજરીમાં ઇથેનોલ બને છે ઇથેનોલનું અણુસૂત્ર મને આવડે છે એટલે લખું તમારે જરૂર નથી सरकारे मंजूरी आपी दीधी पेट्रोल इथेनोल अत्यारे 4% 5% जगह 20% 25% एटले पेट्रोल कार्यक्षमता वधी जशे एवरेज वधी जशे પેટ્રોલ સસ્તું એટલે આ ઇથેનોલ છે એમાં લખ્યું છે નીચે જો બે કાર્બન વાળું દેખાય છે નીચે ઇથેનોલ ની નીચે શું લખ્યું છે બે કાર્બન નો અણુ વત્તા CO2 બચ્યું વત્તા ઊર્જા ખબર પડી ગયા કે આવું પણ આમાં થયું આવું પણ આમાં ઇસ્ટમાં આ જ્યારે શ્વસન થયું આમાં ઓક્સિજન નો વપરાશ થયો એવી રીતે બીજું જે સ્નાયુ કોષ આપણા મસલ્સ ની અંદર આ મસલ્સ છે મસલ્સ ની અંદર આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટ અણુ ઓક્સિજન ની ગેરહાજરીમાં અજારક શ્વસન થાય અને એમાંથી લેક્ટિક એસિડ બને અને પાણી અને ઊર્જા પાણી તો નથી રહેતો એટલે ઊર્જા આ ત્રણ કાર્બન અણુ અણુસૂત્ર મને નથી એસિટિક એસિડ નું ખબર છે અણુ નથી ખબર આ લેક્ટિક એસિડ ત્રણ કાર્બન વાળો બને આ થાય સ્નાયુ પેશી આપણા સ્નાયુ મસલ્સ ના કોષ ની આ બંને જગ્યાએ અજારક શ્વસન થાય અજારક શ્વસન ની પૂર્ણ પદ્ધતિ જારક દિવસ પછી અજારક શ્વસન ફરી એકવાર બોલું છું ગ્લુકોઝ માંથી ઓક્સિજન ની ગેરહાજરી માં ગ્લુકોઝ માંથી શક્તિ છૂટી પડવાની પ્રક્રિયા ને અજારક શ્વસન કહેવાય છે કોષ માં કોષ રસ ની અંદર અજારક શ્વસન થાય છે સાથે સાથે ઈસ્ટ ની અંદર અને પ્રાણીઓના સ્નાયુ પેશી માં રહેલા સ્નાયુ કોષ માં પણ અજારક શ્વસન થાય છે હવે પોઈન્ટ પહેલું કોષ રસ માં થતી પ્રક્રિયા કોષ રસ માં શું થયું ગ્લુકોઝ નું ઓક્સિજન ની ગેરહાજરી માં અજારક શ્વસન ની પ્રક્રિયા થી ત્રણ કાર્બન ધરાવતો
પાયરુવેટ અણુ બને છે અને થોડી ઊર્જા મુક્ત થાય છે. ઊર્જા મુક્ત થાય. હવે લખવાનું ઈસ્ટની અંદર કોષ રસમાં રહેલા પાયરુવેટ અણુનું ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન થઈને બે કાર્બન ધરાવતો ઇથેનોલ બને છે, CO2 મળે છે અને ઊર્જા છે. પ્રાણીના સ્નાયુ કોષમાં કોષ રસમાં રહેલા પાયરુવેટ અણુનું ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન થઈને ત્રણ કાર્બન ધરાવ પાયરુવેટના કેટલા કાર્બન હતા? ત્રણ. તો જો આમાં ત્રણ થી કે બે ને ત્રણ અને પાયરુવેટમાંથી આમાં શું બન્યું? લેક્ટિક એસિડ. તો એની શું લખી નાખ્યું? ત્રણ કાર્બન ધરાવતો અણુ. ત્રણ કાર્બન ધરાવતો લેક્ટિક એસિડ નો અણુ બને અને ઊર્જા મુક્ત થાય છે. ખબર પડી? આખું અજારક શ્વસન ની ઉત્પન્ન. તો અજારક શ્વસન આખું જોડે રાખવું હોય આપણે એની પ્રક્રિયા સમીકરણ આવી રીતે આપી શકીએ. આપણે છ કાર્બન ધરાવતો છ કાર્બન ધરાવતો ગ્લુકો કોષ રસમાં પ્રક્રિયા થાય ઓટુની ગેરહાજરી એટલે આને શું કહેવાય? અજારક શ્વસન. એમાંથી શું બન્યું? પાયરુવેટ અણુ બન્યો. કેટલા કાર્બન વાળો? ત્રણ કાર્બન વાળો. અને અહીંયા આપણે ઊર્જા લાવી. હવે આ પાયરુવેટ અણુ ઇસ્ટની અંદર ઓટુની ગેરહાજરીમાં બે કાર્બન ધરાવતો ઇથેનોલ બને છે, સાથે CO2 બને છે અને ઊર્જા મુક્ત થાય છે. અને પ્રાણીના સ્નાયુ કોષમાં લેક્ટિક એસિડ બને છે, એ ત્રણ કાર્બન ધરાવતો હોય સાથે ઊર્જા મુક્ત થાય છે. એટલે આ પણ અજારક શ્વસન થયું અને આ પણ અજારક થયું. અજારક શ્વસન નું પ્રક્રિયા સમીકરણ છે. ખબર પડી ગઈ કે ના? ખબર પડી 100%. અજારક શ્વસન બધાના કોષના કોષ રસમાં તો અજારક જ થાય. એવું નથી કે આપણા જારક થાય અને ઈસ્ટમાં અજારક થાય. આપણામાં અજારક અને જારક બંને થાય. અજારક ક્યાં થાય છે? કોષ રસમાં. આપણા કોષ હોય, આ કોષની અંદર આ કોષ કેન્દ્ર છે, આ બધે કોષ રસ છે. આ કોષ રસની અંદર બધે અજારક શ્વસન અને પછી અજારક શ્વસનની જે નિપજ બની હોય તે નિપજ જાય કણાસૂત્રમાં. કણાસૂત્રની અંદર એનું જારક શ્વસન થઈને વધારે પડતી ઊર્જા છૂટી પડે. આમાં જે ઊર્જા છૂટી પડે અજારક શ્વસનમાં એ બહુ ઓછા પ્રમાણમાં છૂટી પડે. એટલા માટે અજારક શ્વસન કણાસૂત્રની અંદર અજારકની જગ્યાએ જારક થાય, કારણ કે વધારે ઊર્જા છૂટી પડે એનો સંગ્રહ એટીપી નામના અણુમાં. ખબર પડી ગયા? એટલે કોઈ એમ પ્રશ્ન પૂછે તમારું કયું શ્વસન થાય તો આપણે લખવાનું કે કોષની અંદર કોષ રસમાં અજારક શ્વસન અને કોષની અંદર કણાસૂત્રમાં જારક શ્વસન. ખબર પડી ગયા? આ સમીકરણ આવડી ગયું બધાને? 100%. કોઈને આમાં તકલીફ ફરી એક વાર બોલી દો. આખું અજારક શ્વસન ગાઈડમાંથી વાત કરીએ એટલે આખું એમ પરફેક્ટ સાચું છે. અજારક શ્વસન સમજાવો પ્રશ્ન 28. આપણે અજારક શ્વસન સમજાવો એક મૂલ્ય કેટલાક બેક્ટેરિયા ઈસ્ટ અન્ય ફૂગ કેટલાક અંતઃ પરોપજીવી અને કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુ કોષમાં ગ્લુકોઝ માંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે તેને અજારક શ્વસન કહેવામાં આવે છે. આ ક્રિયા દરમિયાન ઈસ્ટમાં ઇથેનોલ અને CO2 મુક્ત થાય છે, જ્યારે પ્રાણીના સ્નાયુ કોષમાં ફક્ત લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બંને કિસ્સામાં ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન થાય, ખૂબ ઓછી ઉર્જા મુક્ત થાય છે. આ ક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે. જો એકલું ઈસ્ટનું લખવું એટલે શું લખાય આપણામાં? આ હા તો લખવું પડે પછી વાત થાય. એટલે આ ઉપર વાળો ઈસ્ટનું અને આમથી આમ નીચે વાળું પ્રાણીના સ્નાયુ કોષ. ઉદાહરણ તરીકે ઈસ્ટની અંદર ગ્લુકોઝ 6 કાર્બન ધરાવતો, એમાં કોષ રસમાં ઓક્સિજનની ગેરહાજરી છે, એમાં બે પાયરુવેટ અણુ બનાવે છે. એમાં લખ્યું બે પાયરુવેટ. બે કેમ લખ્યા? પાયરુવેટ ખબર છે કેટલા કાર્બન હતા અને કેટલા કાર્બન પાયરુવેટમાં? પાયરુવેટની અંદર કેટલા કાર્બન? ત્રણ. ત્રણ પૂરી થઈ ગયું એટલે બે પાયરુવેટ અણુ બને અને એમાં ઓક્સિજનની ગેરહાજરી થી પછી ઈસ્ટની અંદર ઇથેનોલ બને, CO2 બને અને ઊર્જા. પ્રાણીના સ્નાયુ કોષમાં ગ્લુકોઝમાંથી પાયરુવેટ અણુ ઊર્જા બને અને પછી ઓક્સિજનના ગેરહાજરીમાં અહીંયા લખવાનું ગ્લુકોઝની ગેરહાજરી લેક્ટિક એસિડ બને અને ઊર્જા છૂટી પડે. ખબર પડી ગઈ આટલી કે ના? ખબર પડી બધાને? 100%. ચલો હવે જારક શ્વસન
ये मारे आगळ જોવું પડશે હવે આમાં એવું અલગ નથી આ જાહેર શ્વસનમાં શું થયું જાહેર શ્વસનની ક્રિયા ક્યાં થાય છે તમે મને કહેશો હવે જાહેર શ્વસનની ક્રિયા કણાભ સૂત્રમાં કણાભ સૂત્રમાં જાહેર શ્વસન થાય એટલે એની પ્રક્રિયા સમીકરણ અહીંયા લખી દો ટોપુની હાજરીમાં કણાભ સૂત્રમાં CO2 પાણી અને ઊર્જા છૂટી પડે છે જે ઊર્જાનો સંગ્રહ ATP નામના અણુમાં થાય છે એટલે અહીંયા લખીશું આપણે આ રીતે આ તો કોમન છે અહીંયા જે કણાભ સૂત્રમાં કોટુની હાજરી એટલે ધારક શ્વસન એમાં શું બન્યું CO2 પાણી અને ઊર્જા મોટા જથ્થા વધુ પ્રમાણમાં બધું એમ કે ધારક શ્વસન સમજાવો તો ભાઈ એ તમારે આટલું લખવું પડે કે કોઈ ધારક શ્વસન એટલું પૂછાય નહીં ધારક શ્વસન નું સમીકરણ પૂછાય તો અહીંયા જ લખવું પડે અને કદાચ જો એટલું ધારક શ્વસન પૂછાય તો મારે આ તો લખવું જ પડે કારણ કે આ આવશે ક્યાંથી આ પાયરુવેટ માંથી એટલે આનો ઉલ્લેખ ના થાય ત્યાં સુધી આ બને નહીં એટલે ધારક શ્વસન લખવાનું હોય તો આવી રીતે લખાય કોષના કણાભ સૂત્રમાં શક્તિ ઓક્સિજનની હાજરીમાં શક્તિ છૂટી પડવાની પ્રક્રિયાને ધારક શ્વસન કહેવામાં આવે છે કોષમાં કોષ રસમાં ગ્લુકોઝનું ઓક્સિજનની ગેરહાજરીમાં આધારક શ્વસન થઈને ત્રણ પાયરુવેટ ત્રણ કાર્બન ધરાવતા પાયરુવેટ અણુ અને ઊર્જા હવે આ પાયરુવેટ અણુનું કણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં ધારક શ્વસનની પ્રક્રિયાથી CO2 પાણી અને વધુ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે ખબર પડી ગયા તમે સમજો આ અધૂરો ભાગ છે અજાહેર પૂછાયો તો આ સાચો ભાગ પણ જાહેર પૂછાય તો અહીંયાથી ના લાગે કારણ કે કણાભ સૂત્રમાં કયો પદાર્થ જશે પાયરુવેટ પાયરુવેટ આવ્યો ક્યાંથી કોષ રસમાં એટલે આનો ઉલ્લેખ કરવો જ પડે એટલે જો ગાઈડ વાળા પહોંચ્યા તમને જાહેર શ્વસનની તુલના આપી જુઓ નથી યાર અને જાહેર મહાજાહેર નો ઉલ્લેખ કરવો જ પડે આ આ ભાગ કોમન ભાગ છે એમાંથી આ બને પછી આ એટલે આવી ગયો એટલે કા તો પછી આખો પ્રશ્ન હવે 27 માં છે એમાં બધાનો ઉલ્લેખ થઈ ગયો ગાઈડમાંથી પ્રશ્ન 27 વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થમાંથી ઊર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો આમાં બધા સજીવનો આવ્યું કયા સજીવનો આવ્યું ઈસ્ટ એટલે જો અહીંયા આ સારું લખી દીધું બેક્ટેરિયા ઈસ્ટ ફૂગ અંતઃપરોપજીવી આમાં બધું આવી ગયું આમાં બધું આવી ગયું બેક્ટેરિયા અંતઃપરોપજીવી ઈસ્ટ ફૂગ અન્ય ફૂગ આ બધા એક જ સરખું ખબર પડી ગયા ભાઈ કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે ધારક શ્વસન કરે કેટલાક સજીવો ઓક્સિજનના ઉપયોગ વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે તેને અધારક શ્વસન કહેવામાં આવે છે ગ્લુકોઝનું વિઘટન ઊર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓમાં પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના 6 કાર્બન યુક્ત અણુનું પાયરુવેટ 3 કાર્બન યુક્ત અણુમાં વિઘટન થાય આ ક્રિયા કોષ રસમાં થાય પાયરુવેટના જ્યાં પછીનો આધાર ઓક્સિજનની હાજરીથી ગેરહાજરી પુરાયો છે પાયરુવેટનું જ્યાં પછી 3 વિવિધ પરિબળ વડે થઈ શકે એટલે પાયરુવેટ જે બન્યો એના પછી જે ચયાપચયની ક્રિયા થઈ ચયાપચયનો મતલબ શ્વસન શક્તિ જુદી પડે એટલે પાયરુવેટમાંથી ચયાપચય માટે ત્રણ તબક્કા છે પહેલું ઈસ્ટમાં આવું થાય સ્નાયુકોષમાં આવું થાય અને કણાભ સૂત્રમાં આવું પહેલો ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય છે તેને અધારક શ્વસન કહેવાય છે આ ક્રિયા ઈસ્ટમાં આથમણની પ્રક્રિયામાં થાય છે આથમણની પ્રક્રિયા દેખાય મેં કાલ તમે કહ્યું દારૂની બનાવટ જે થાય આને દ્રાક્ષના રસમાં આવી આ રીતે બને આ દારૂ છે આલ્કોહોલ કોઈ એટલે આલ્કોહોલ જ્યારે આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે અમીબામાં શું હા આ જે સજીવોની વાત કરી એમાં જ આ બોલ અમીબા એક કોષીય સજીવ છે સમજો એને શક્તિની જરૂર બહુ જ અલ્પ પ્રમાણ એટલે બહુ અલ્પ પ્રમાણમાં જરૂર છે એટલે એ શું કરે અન્નધાનીની અંદર જ કામ કરે એના માટે અન્નધાનીની અન્નધાની તેનો બધું જાય બધા જ ક્રિયા મોટા ભાગના બધા અન્નધાની દ્વારા થાય ચલો
પાયરુવેટ નું જાહેર ચયાપચય ત્રણ કાર્બન ધરાવતા પાયરુવેટ અણુ ઓક્સિજન ની હાજરીમાં ત્રણ અણુ કાર્બન ડાયોક્સાઇડ ને પાણીમાં વિઘટન પામે ત્યારે જાહેર શોષણ કરે ઓક્સિજન નો ઉપયોગ કરી પાયરુવેટ નું વિઘટન પ્રણાલીમાં રહે અને જાહેર શોષણ ની તુલનામાં જાહેર શોષણ માં ખૂબ જ વધારે ઊર્જા મુક્ત થાય છે ઉત્પન્ન થતી ઊર્જા એટીપી નામના અણુમાં સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે ખબર પડી ગઈ આવડી હશે તો આખો જવાબ ફરીથી બોલું ગ્લુકોઝ નું વિઘટન ના વિવિધ તબક્કાઓ સમજાવો તો પહેલું ग्लूकोज માંથી શક્તિ છૂટી પડવાની પ્રક્રિયાને શ્વસનની પ્રક્રિયા કહેવાય હવે એડીક આપણ અજાહેર શ્વસન ગ્લુકોઝ માંથી શક્તિ છૂટી પડવાની પ્રક્રિયા જો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો તેને અજાહેર શ્વસન કહેવામાં આવે છે અને ગ્લુકોઝ માંથી શક્તિ છૂટી પડવાની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય તેને જાહેર શ્વસન કહેવામાં આવે છે હવે લખવાનું ગ્લુકોઝ નું ગ્લુકોઝ નું વિઘટન હવે એમાં પહેલો પોઈન્ટ આ કોષ રસમાં छ कार्बन धरावता ग्लूकोज नु ऑक्सीजन नी गैरहाजरी मा अजाहेर श्वसन थईने त्रण कार्बन धरावता पायरुवेट ना बे अणु बने छे अने ऊर्जा मुक्त थाय छे पायरुवेट ना बे अणु बने छे अने ऊर्जा मुक्त हवे लखवा पायरुवेट अणु नी विघटन नी प्रक्रिया एना त्रण तबक्का छे पायरुवेट अणु ना विघटन नी त्रण तबक्का मा त्रण तबक्का छे पहेलो ईस्ट ફૂગ અંતઃપરોપજીવી અન્ય ફૂગ બેક્ટેરિયા વગેરેમાં પાયરુવેટ અણુનું ઓક્સિજનની ગેરહાજરીમાં અપૂર્ણ વિઘટન થઈ અજાહેર શોષણની ક્રિયા દ્વારા બે કાર્બન ધરાવતો ઇથેનોલ બને છે CO2 બને છે અને ઊર્જા મળે છે તે જ રીતે પ્રાણીના સ્નાયુ કોષમાં પાયરુવેટ અણુનું ત્રણ કાર્બન ધરાવતા લેક્ટિક એસિડમાં ऑक्सीजन की गैर हाजरी में अथवा ઓછા ઓક્સિજન ની હાજરી એવું કેવું લખ્યું છે ઓક્સિજન ઓછો હોય અથવા ના હોય ત્યારે પ્રાણીના સ્નાયુ કોષમાં પાયરુવેટ ના અણુ લેક્ટિક એસિડ માં ત્રણ કાર્બન ધરાવે લેક્ટિક એસિડ માં રૂપાંતરિત થાય અને ઊર્જા મુક્ત થાય છે અને ત્રીજો તબક્કો જો પાયરુવેટ અણુ કણાસૂત્રમાં જાય કણાસૂત્રમાં ઓક્સિજન ની હાજરી થી તેનો જાહેર શ્વસન ની પ્રક્રિયા થી CO2 પાણી અને ખૂબ મોટા જથ્થામાં ઊર્જા છૂટી પડે આ ઊર્જા ATP નામના અણુમાં સંગ્રહિત થાય છે આખો મેં પ્રશ્ન 27 કહી ખબર પડી ગઈ પ્રશ્ન 28 આખો અને મારો પ્રશ્ન નવો ધારક આવડી હશે કે નહીં આવડે દેવેન ધ્યાન હોતું નથી બક્કા ધૈર્ય તારું ધ્યાનની ચોકડીમાં જ હોય છે આપણે અહીંયા જોવાનું સમજવાનું આ છો તમે ધ્યાન નહીં રાખો તો નહીં મજા આવે ભાઈ હું પાંચ વાર બોલ્યો અત્યારે આ કેટલા મિનિટ ચાલે છે ભાઈ વંદન જો તો ઉભો થઈને જો હું જ્યારે ભણાવવાનું ચાલુ કરું ત્યારે આ રેકોર્ડિંગ ચાલુ કરું છું 23 મિનિટ થઈ 23 મિનિટ અને એમાં આપણે હજી જારક અજારક જ ભણીએ છીએ પાંચ પાંચ વાર બોલું કોઈ ધ્યાન ના રાખો ના આવડે તો સમજી લેવાનું કે આપણે ભણવાની ઈચ્છા નથી હવે જેને ના આવડે ને આમાં તેને કાતે મૂર્ખા કહેવાય કે બુદ્ધિ નથી એટલે નથી આવડતું કાતો પછી એની ઈચ્છા કારણ કે આપણે પાંચ છ વાર બોલ્યા તમે આ રેકોર્ડ જોવાનો વિડીયો આપણે એટલે હું દરરોજ મૂકું કે દરેકના પેરેન્ટ્સને ખબર પડે કે હું શું ભણાવું છું આ ફાયદાકારક છે અત્યાર સુધીના વર્ષોમાં કેવું હતું કે આ વિડીયો ના હોય અમે ભણાવી દઈએ એટલે પેરેન્ટ્સને મેં તો ભણાવ્યું કે ભણાવી એમ થાય કે સાહેબ આમ કે આવડતું પણ આપણે જોડે બધા રેકોર્ડ ડે બાય ડે ના મૂકું છું એટલે શું થાય કે દરેકને દરેક ખબર પડે કે આપણે કેટલી વાર એક મિનિટ જવાબ બોલીએ હોમવર્ક આપીએ છીએ તમને વારંવાર કહીએ છીએ કે આજનું કામ આજે કરો રખડવાનું બંધ કરજો ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે ચાલો હવે તફાવત લઈએ પહેલા જારક અજારકનો પાછળ હશે અને પછી એટીપી લઈએ આયુર્વેદ અણુ કોષ રસમાં બને છે કોઈ પણ સજીવના કોષના કોષ રસમાં આ પ્રક્રિયા થાય જે સજીવ પ્રાણીની વાત વનસ્પતિની વાત કરતા નથી ચલો ગાઈડમાં 27 રૂપાનું તફાવત આપો જારક અજારક મોસ્ટ ટાઈમ દરેક પેપરમાં હોય પેપરમાં કોઈ પણ પેપરમાં બે માર્કનો એક સવાલ દેખાશે શ્વસનમાં કાં તો તફાવત આવશે કાં તો આ સમીકરણ આવશે કાં તો એકલું ઇન્ડિવિડ્યુઅલ ટૂંકનો હશે અજારક જા કોઈ પણ પેપર જોઈ લેવાનું હવેની પરીક્ષામાં તમારે
કોઈ પણ જગ્યાએ જારક શ્વસન ક્રિયામાં ઓટુનો ઉપયોગ થાય છે, અજારકમાં ઓટુનો ઉપયોગ થતો નથી. જારકમાં અંતે CO2 ને H2 ઉત્પન્ન થાય, અજારકમાં અંતે શું ઉત્પન્ન થાય છે જુઓ, બધું જ થાય. ઇથેનોલ અથવા આપણે તો અથવા કરી લખવું પડે, બધું એક સાઈડ ઉડી જાય, અથવા લેક્ટિક એસિડ અને CO2 અને ઊર્જા ઉત્પન્ન થાય. જો અહીંયા થી અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન. આ લોકો યીસ્ટને વનસ્પતિ જ ગણે છે, એટલે એ વનસ્પતિ માધ્યમમાં કયું થયું, ઇથેનોલ અને CO2 અને પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન. આ ક્રિયામાં ગ્લુકોઝનું અણુનું સંપૂર્ણ દહન થાય છે અને ઘણા બધી મોટા પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. આમાં ગ્લુકોઝના અણુ અપૂર્ણ દહન થયું અને એને કારણે ઓછી ઊર્જા ઉત્પન્ન થઈ. અહીંયા પ્રથમ તબક્કો કોષ રસમાં થયો, બીજો તબક્કો કણાશુક્રમાં થયો. અહીંયા પ્રથમ તબક્કો કોષ રસમાં જ થાય છે અને આમાં કણાશુક્ર કોઈ ભાગ ભજવતું નથી. ખબર પડી ગઈ? ચાર મુદ્દા ફરી એક વાર. જારક ઉપમી હાજરીમાં અને જારક ઉપમી ગેરહાજર. જારકમાં નિપજ છેલ્લે બને CO2H2O અને આમ આનો ઊર્જા અને આમાં વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 અને પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને ઊર્જા. આમાં જો ઊર્જા જુદી પડે છે એમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે એટલે વધુ પ્રમાણમાં ઊર્જા જુદી પડે, આમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે ઓછા પ્રમાણમાં ઊર્જા જુદી પડે. આમાં પ્રથમ તબક્કો કોષ રસમાં થાય, બીજો તબક્કો કણાશુક્રમાં થાય. આમાં પ્રથમ તબક્કો કોષ રસમાં થાય, બીજા તબક્કામાં કણાશુક્ર કોઈ ભાગ ભજવતું નથી. ચાર મુદ્દા તફાવત નથી. ખબર પડી ગઈ બધા? ચલો હવે ટોપી માંથી પાછા આવી જાઓ. પાના નંબર 102 એટીપી એને ટુકનોલ બધું જાણો. એમાં ગુરુવાર સુધીમાં પાઠ પક્ષે માંડમાં ગુરુ કે શુક્રવાર સુધી, પણ આ પાઠ પક્ષે એટલે તમારો ઘણો મોટો પાઠ પતી, પછી બધા પાઠો નાના, પછી અઠવાડિયામાં કોઈ પણ પાઠ પતી જાય, અઠવાડિયામાં પછી કોઈ પણ પાઠ પતી જાય એવા પાઠ છે. આમાં તમે સમજો આ નવા કોર્સમાં છેલ્લા બે વર્ષના આ નવો કોર્સ આવ્યો, એમાં જૂના કોર્સમાં કેવું હતું કે આ જે છે શ્વસન અને જે આગળ જે ટોપિક ભણ્યા એ એ બધું એક પાઠમાં હતું, પછી હૃદય વાળો બીજા પાઠમાં હતું, ઉત્સર્જન બીજા પાઠ, આમાં બે પાઠ ભેગા કરીને એક પાઠ બનાવી, એટલે ડબલ ટાઈમ લે. પણ તમે રોજે રોજ કામ કરશો તો તમને મજા આવશે. એટલે શ્વસન આજે પતશે પણ શ્વસન તંત્ર નથી પતવાનું, એ આવતીકાલ થશે. કાલે શ્વસન નો આખો ટોપિક પૂરો થશે, કોઈ ગેરહાજર ના રહેશું મહેરબાની કરી, અને કાલનો સમય હું તમને સાંજે મેસેજ કરી લખી દઈશ, એમાં સંપૂર્ણ ભાષામાં લખીશ. અને જે લોકો ચિરાગ ઉપર આવે સીએન વાળા એ લોકો જો જે ટાઈમ અનુકૂળ હોય એ ટાઈમે આવે, મળી તો રાખવા ચિરાગ. ખબર પડી ગઈ? ચલો એટીપી એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટીપી અણુની ટૂંકનો. મોટાભાગની કોષીય પ્રક્રિયા માટે એટીપી એક ઉર્જા ચલણ છે. ઉર્જા ચલણ જેમ આપણા ત્યાં બહાર નીકળીએ, મારે ચા પીવા જવું છે, આપણે જઈશું લેક્ચર પછી, એટલે કે ચા આપો એને એમ કહે એટલે આ પેનનું ઢાંકણું રાખ મને ચા આપ, એ મારે શું કહે છે પૈસા આપો ભાઈ, એટલે કોઈ પણ વસ્તુ ખરીદવા કે કઈ પણ વસ્તુ કરવી હોય આપણે તેના માટે ચલણ છે એ રૂપિયામાં છે, એવી રીતે શક્તિનું ચલણ એટીપી. બોલો. હા બોલો. એટલે એ લોકો તો રિક્ષામાં જવાના વાંધો નહીં, એટલે ગાડી લઈને આવવાના છે. તો તમે એમને ચિરાય પર મૂકો તમે જોઈ લઈશું, એમને ચિરાય પર ને મૂકજો, પછી જો કંપર હશે તો પડે જતા. ચલો ભાઈ એટીપી એક ઉર્જા નું ચલણ. અહીંયા ઉર્જા લખી ને ઉર્જા એટલે કે કેટલી ઉર્જા લખવી હોય તો એમાં લખવી પડે, ખબર? એટીપી એકમમાં લખવી. જોજો બહુ મજાનું છે, જેટલું ઇન્ટરેસ્ટથી ભણશો એટલું યાદ ઈઝી રહેશે. અને હું ભણાવું છું પણ સારું એટલે એવું નહીં માનવાનું કે ઇન્ટરેસ્ટ નથી પડતો, સિરિયસલી કહું છું. જો તમે તકલીફ ક્યાં થાય છે, મારું ભણાયા પછી ઘરે જઈને એનું એટેમ્પ્ટ નથી થતું, ત્યાં તમારું બધું બાષ્પીભવન થતું જાય. બાકી તમને કોઈ પ્રશ્ન પૂછશે તો તમે
100 टका તમને કહું તમને જવાબ આવશે પણ માર્ક આપે એવો જવાબ નથી આવતો કારણ કે ઘરેથીને એની પ્રેક્ટિસ નથી તમને સમજાય પડે તમે કોઈને સમજાવી શકશો જવાબ આપી શકશો એનો મતલબ એમ કે મારું કામ થઈ ગયું તમારું બાકી તમારું કામ ક્યારે થાય જ્યારે પેપરમાં ટિક ટોક જવાબ લખીને આવો તમે તો તમારું કામ થયું તમને ખબર ના પડી હોય તે મારો વાંક તમને ખબર પડી અને જવાબ નથી લખ્યું તે તમે પ્રેક્ટિસ નથી કરી ચલ આ સમજાવું છું ભાઈ કારણ કે ઘણીવાર શું થાય કે ખાલી મેં ભણાઈ દીધું તો ભણી ગયા આપણે રિઝલ્ટ થી મતલબ છે કોઈ તમને એવું નથી પૂછવા માટે કેવું ભણાવે શું છે એવું કશું નહીં શું રિઝલ્ટ આવ્યું હા પછી એમ પૂછે ક્યાં જતા બે પ્રશ્ન પૂછે સારું રિઝલ્ટ આવે તો હોય ખરાબ આવે તો હોય એટલે એના પર આધાર અમારું છે યાદ રાખો મોટા ભાગની કોષીય પ્રક્રિયાઓ માટે એટીપી એક ઉર્જા ચલણ છે શ્વસનની પ્રક્રિયામાં મુક્ત થયેલી ઉર્જાનો ઉપયોગ એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ પી માંથી એટીપી અણુ બને છે એડીપી વત્તા પી ઉર્જા દ્વારા એટીપી બન્યો અકાર્બનિક ફોસ્ફેટ છે પી આંતરોષ્મી પ્રક્રિયા કોષની અંદર થાય છે ત્યારે આ એટીપીનો ઉપયોગ પ્રક્રિયાઓનું સંચાલન કરવા કે પ્રક્રિયાનું દર્શાવવામાં થાય છે પાણીનો ઉપયોગ કર્યા પછી એટીપી માં જ્યારે આંતરિક ફોસ્ફેટ અકાર્બનિક ની સહલગ્નતા તૂટે તો 30.5 કિલો જૂલ પ્રતિ મોલ ને સમકક્ષ ઉર્જા મુક્ત થાય છે વિચારો કેવી રીતે બેટરી વિવિધ પ્રકારના ઉપયોગ માટે ઉર્જા આપે છે આ યાંત્રિક ઉર્જા પ્રકાશ ઉર્જા વિદ્યુત ઉર્જા અને અન્ય આ રીતે અન્ય માટે ઉપયોગમાં લેવાય આ રીતે કોષમાં એટીપી નો ઉપયોગ પેશીઓના સંકોચન પ્રોટીન સંશ્લેષણ ઉર્મયભેદના વહન પ્રકરણ વગેરે અનેક ક્રિયાઓ માટે થાય છે બહુ સરસ વસ્તુ થાય છે જ્યાં ઉર્જા ઉત્પન્ન થઈ એને આપણે એટીપી કી પણ એટીપી નથી એ ઉર્જાનો ઉપયોગ થયા પછી એટીપી બને આ ઉર્જા જ્યારે ઉત્પન્ન થઈ ને એ વખતે કોષની અંદર એડીપી નામનો ઘટક હોય કયો ઘટક હોય એડીપી અને એડીપી એટલે એડી નો સાઇન ડાયફોસ્ફેટ એડીપી નામનો ઘટક હોય કે એડીપી નામનો ઘટક અકાર્બનિક ફોસ્ફેટ સાથે ભેગો થાય એટલો ફોસ્ફેટ અકાર્બનિક છે આ એડી નો સાઇન ડાયફોસ્ફેટ અને અકાર્બનિક ફોસ્ફેટ આ બંને વચ્ચે બંધ રચાય આ બંધ થયો બંધ જોઈન્ટ થાય અને આ જોઈન્ટ કોના દ્વારા થાય છે જે ઉર્જા ઉત્પન્ન થઈ હોય ને એના અને આ જોઈન્ટ થયા એનું નામ થયું જેમ આપણે રૂપિયાનો ઉપયોગ ગમે ત્યાં કરીએ એવી રીતે આ ઉર્જાનો ઉપયોગ કોષની અંદર બધી જુદી જુદી જૈવિક પ્રક્રિયાઓ કરવા માટે ખબર પડી ચલો ગાઈડમાં વાંચીએ જવાબ બધાને થાય આપણે શું કીધું એટીપી એ ઉર્જાનો ચલણ છે એટલે ત્યાં ઉર્જા શબ્દ આવે ત્યાં શું લખવાનું એટીપી વિશે કોણ લખો પ્રશ્ન 29 તો કે અંદર ધ્યાન મારે 30 પ્રશ્નો સુધી આ ચલાવવાનું 29 કોણ છે આપણે ધ્યાન અંદર જો મારે ચલાવવું તો આપણે બીજા બે જવાબ ચાલી જાય પણ આપણી એક તમારા મગજની એક લિમિટ હોય પહેલાના પિક્ચર 3.5 કલાક ના આવતા તમે જોજો શરાબી પિક્ચર આવે તો અમિતાભ બચ્ચનનું 3.5 કલાક એ બધા પિક્ચર 3.5 કલાક આમ લાગે તો પિક્ચર જોયું 3.5 અને હવેના પિક્ચર 1.5 કલાક કે 2 કલાક એમાં 15 મિનિટ તો વચ્ચે ઇન્ટરવલ અને હવે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ આગળ પાછળ આવે 1.5 કલાક તો હદમાં આવી જાય કેમ તેના લોકોના મગજ છે ને સુવિકસિત હતા આગે લોકો સંગ્રહ કરવા માટે તાકાત ધરાવે અત્યારે 1.5 કલાકમાં એ લોકો ઉત્યાન ઉત્યાન થઈ જાય એટલે કે મગજ માં જે સંગ્રહ શક્તિ છે એ ઘટી ગઈ કેમ મોબાઈલ આવી ગયો પહેલાના જમાનામાં અમે લોકો જ્યારે નાના હતા ત્યારે મોબાઈલ સુધી ખબર નથી કે વ્હીકલ સુધી ખબર નથી એ વખતે બધાના ફોન નંબર મોઢે યાદ રાખવાના હોય બીએસએનએલ ના બધા ટાટા બધી કંપનીઓ હતી નહીં એવું બીએસએનએલ હતી બધા નંબર મોઢે હોય ડાયરીમાં લખેલા બધા મોઢે હોય એકબીજા હવે મોબાઈલ આવી ગયા પછી કોઈને એકબીજા નંબર મોઢે નથી અરે આ એમને એમ ને તમારો નંબર જોતો તો બરા તમારો નંબર કોનો મિસ કોલ મારે ઘણાને પોતાનો નંબર મળે કારણ શું ખબર છે અહીંયા ને આને કાટ લાગી જાય આ મગજ છે ને મગજ તમે ભણશો 7મું ચેપ્ટર અને પછીનું ચેપ્ટર એ મગજનું
એમાં કઈ આવું સંતુલન ને નિયંત્રણ, તો કઈ બંધી આવે ચાલુ કરી દેવા ફરીથી મગજ ને લોખંડ જેવું છે પડ્યું છે ને તો કાચ લાગે ત્યારે વાપરવું જરૂરી. આપણે બધા એને બીજી દિશામાં વાપરીએ. દાખલા તરીકે તમે લોકો જો અહીંયા ઘરે ગયા પછી હા 12 વાગે ઘરે પહોંચ્યા થાકી જાય ભાઈ બહુ ભણ્યા, હા ભણ્યા છો રિલેક્સ થાવ, પણ એના માટે તમે પછી શું કરશો મગજનો વધારે ઉપયોગ થાય ને એવી પ્રવૃત્તિઓ કરશો. શરીરનો ઉપયોગ તો એવી પ્રવૃત્તિ ન કરતું, તમે નાનો મોબાઈલ વાપરશો ટીવી જોવા બેસી જશો એવું બધું કામ કરશો કે જેમાં મગજનો ઉપયોગ વધારે થશે શરીરનો નહીં. હું એમ કહું 12 વાગે તમે રમવા ગયા 2 કલાક તે ચાલુ અને આવીને પછી ભણવા બેસી જાય પેલામાં મોબાઈલ એટલે મગજ થાક્યું શરીર નથી થાક્યું. પછી જયારે તમે 5 વાગે બેસો ઘરકામ કરવા બેસો ત્યારે શરીરનો ઉપયોગ જ નથી મગજનો ઉપયોગ થયો, મગજ થાકી ગયેલું છે. યાદ ના રહે કંટાળો આમ કીધો નથી કરો તકલીફ ક્યાં જાય. અમારા વખતે આ મોબાઈલ કે વિડીયો ગેમ બહુ અદભુત થઈ ગયું હોય તો 5 ટકા ભાડે લાવવાનું કલાકમાં 10-20 રૂપિયા ભાડું હોય એટલે અમે 4 ભાઈબંધો ભેગા થઈને 1 કલાક માટે વિડીયો ગેમ લઈ 2 કલાક માટે લઈએ તો 5-5 રૂપિયા ઉઘરાઈએ બધાનો વારો આવે અઠવાડિયે 15 દિવસે 1 વાર આવું કરે અને બાકીના સમયમાં અમે રમતો રમતો હોઈએ નીચે સોસાયટી પિક્ચર ના ચેનલ જ નથી. ચેનલ માં કેવું હોય કે GTPL માં દર ગુરુવારે એક પિક્ચર મુકાય આવું હતું. આ તમારી વખતે એક ચેનલ પર 5 પિક્ચર તમે જોડો એવી ચેનલ ની પિક્ચર ની ચેનલો 10 કે 12 ચેનલો આવે 24 કલાક એની પર પિક્ચરો ચાલે એટલે આ બધું તમારા મગજ ને થકાવવાના કામ છે. તમે શરીર થાકે એવું કામ કરો તો ચાલશે, મગજ થાકે એવું નહીં કરવાનું. આ આમાં મગજ નો ઉપયોગ છે શરીર નો નથી. કદાચ નહીં લખ્યું ચાલે, મેં ઘરકામમાં નહીં લખ્યું ચાલે, તમને મોડે તો આવું જોઈએ ને. ચલો હા એ જ ભણાવું છું. આંતરઉષ્મીય એટલે કોષની અંદર જે ઉર્જા આપણે છે ને ઉર્જાના ઘણા બધા પ્રકાર તમે 9મા ધોરણમાં ભણ્યા હતા યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જા પ્રકાશ ઉર્જા એવી રીતે આપણા શરીરમાં જે ઉર્જા ઉત્પન્ન થાય ને એને આપણે ઉષ્મા ઉર્જા કહીએ. આંતરઉષ્મીય ઉર્જાનો મતલબ આ ઉર્જા ખબર પડી ગઈ. ચલો અણુ છે માં 38 જે લખ્યું ને 38 એટીપી મુક્ત થતી ઉર્જા એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટ ના જોડાણમાં ઉપયોગ થાય અને એટીપી નું સંશ્લેષણ થાય છે. એડીપી વત્તા પી ઉર્જા નો ઉપયોગ થયો, એડીપી અને પી વચ્ચે માઇનસ નો આ બંધ છે જોઈન્ટ એનું નિશાની છે બંધની અને એટીપી અણુ બને છે. ઉર્જા સંગ્રહ એટીપી માં પાણીના અણુનો ઉપયોગ કરી એટીપી માં અંતિમ ફોસ્ફેટ તૂટે ત્યારે જો હવે શું થાય એટીપી બન્યું એટલે એની અંદર ઉર્જા આવી. હવે એટીપી માં જ્યારે પાણીનો અણુ ભેગો થાય એનો ત્યારે એટીપી આ પાછું રિવર્સ થઈ જાય તૂટી જાય અને તૂટી જાય એમાંથી ઉર્જા મુક્ત થાય. કે ઉર્જા 30.5 કિલો જુલ પ્રતિ મોલ જેટલી હોય છે. આ એટીપી નો ઉપયોગ કોષમાં થતી બીજી ઘણી બધી પ્રક્રિયાઓ સ્નાયુના સંકોચન પ્રોટીન સંશ્લેષણ ઉદ્દીપકને વહન પ્રક્રિયા વગેરે અનેક ક્રિયાઓમાં થાય છે. ખબર પડી ગઈ. તેના જોઈન્ટ થયું એટલે ઉર્જા અંદર સંગ્રહિત થઈ ગઈ. તો જ્યારે પાણીનો અણુ એમાં જાય ત્યારે આ તૂટી જાય. તૂટી જાય એટલે સંગ્રહિત ઉર્જા બહાર નીકળે. સંગ્રહિત ઉર્જાનું માપ આપે સરખામણી આપે 1 મોલમાંથી 30.5 કિલો જુલ જેટલી ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે. ખબર પડી ગઈ આટલી. એટીપી અણુ કે પોતે ઉર્જા સંગ્રહિત એકમ છે. એટીપી બને છે ક્યારે જ્યારે કોષીય શ્વસનની પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા મળે છે તે ઉર્જા એટીપી અને પી ના જોડાણમાં વપરાય છે. એટલે કે એટીપી અને પી નું જોડાણ થાય ત્યારે એટીપી નામના અણુની અંદર આ વપરાયેલી ઉર્જાનો સંગ્રહ થાય છે. હવે જ્યારે એટીપી અણુ પાણીનો અણુ મેળવે ત્યારે તે એટીપી અણુ તૂટે છે અને એમાંથી જે સંગ્રહિત ઉર્જા હતી એ છૂટી પડે છે. ખબર પડી ગઈ આટલી. અને એનું મૂલ્ય સરખામણી આપી દે 30.5 કિલો જુલ પ્રતિ મોલ. ચલો 30મો પ્રશ્ન છેલ્લો. વનસ્પતિઓમાં વાયુનો વિનિમય સમજાવો. વનસ્પતિમાં વાયુનો વિનિમય, વિનિમય એટલે આપણે વનસ્પતિ શું કરે CO2 લે અને O2 મુક્ત કરે. વનસ્પતિઓ વાયુનો વિનિમય વાયુ રંધ્ર વડે કરે અને કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં આવ્યો CO2 અને ઓક્સિજન ની આપણે પ્રસરણ પદ્ધતિ દ્વારા થાય છે. આપણે સમજાયું પર્ણરંધ્રમાં દિવસે ખુલ્લા હોય એ વખતે વાતાવરણમાં જે CO2 પ્રસરણ પદ્ધતિ દ્વારા વનસ્પતિની અંદર દાખલ થાય અને ઓક્સિજન એ વનસ્પતિમાં બહાર આવે.
CO2 અને ઓક્સિજન કોષમાં કોષમાંથી બહાર હવામાં જાય છે વાયુના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત છે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી રિવર્સ પ્રક્રિયા થાય ત્યારે મુખ્ય પ્રવિનિમય દ્વારા CO2 દૂર થાય જો દિવસે CO2 દાખલ થાય વનસ્પતિની અંદર આપણે જે રાત્રે વૃક્ષની નીચે ન ઊંધવું જોઈએ કારણ કે રાત્રે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થતી નથી એટલે એમાંથી CO2 મુક્ત થાય છે જેને કારણે વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધે છે દિવસ દરમિયાન શ્વસનમાં ઉત્પન્ન થતો CO2 પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઘૂસાઈ જાય આથી CO2 મુક્ત થતો નથી દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં CO2 વપરાય એટલે એ CO2 એ કાઢવાનો રહે શું બહાર પાડે છે ઓક્સિજન વાયુ મુક્ત કરે ખબર પડી ગયા કે વાંચી લો એકવાર 20 નો ફરી એકવાર વાંચી લો કારણ કે ઘણા જાતે નહીં વાંચે છે વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય થવાની પ્રક્રિયા એ વાત વિનિમય એ વાયુ રંધ્ર વડે થાય છે વનસ્પતિમાં CO2 અને O2 ને એવું ના લખી શકું એટલો કે CO2 અંદર આવે O2 બહાર જાય કેમ રાત્રે રિવર્સ થાય છે પ્રક્રિયા એટલે એવું લખાય છે આપણે એવું લખવું પડે કે વનસ્પતિમાં CO2 અને O2 ની આપલેની પ્રક્રિયા વાયુ રંધ્ર દ્વારા થાય છે દિવસ દરમિયાન પર્ણ રંધ્ર કે વાયુ રંધ્ર ખુલ્લા હોય ત્યારે વાતાવરણમાંથી CO2 પ્રસરણ પદ્ધતિ દ્વારા પર્ણમાં દાખલ થાય છે અને ઉત્પન્ન થયેલો O2 એ પ્રસરણ પદ્ધતિ દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે રાત્રે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી પરિણામે રાત્રે CO2 વધારાનું CO2 જે પર્ણમાં હોય તે વાતાવરણમાં મુક્ત થાય છે આ રીતે શ્વસન વાયુની આપ શ્વસન વાયુમાં CO2 બંને આવી ગયા આ રીતે શ્વસન વાયુની આપલે પર્ણરંધ્ર કે વાયુ રંધ્ર દ્વારા થાય છે ચલો આપણે હજી તો 10:30 છે ને ભાઈ પણ પ્રવૃત્તિ લઈ લઈએ કાલનો ટાઈમ મેસેજ કરીશ કે બધાના